મારે તમને પ્રાર્થના કરવાની કે આપણા શાસ્ત્ર વિરુદ્ધ, આપણા દેવદેવીઓ વિરુદ્ધ, આપણા આચાર્યો વિરુદ્ધ, આપણા તીર્થસ્થાનો વિરુદ્ધ, આપણી નદીઓ વિરુદ્ધ કોઈ પણ વસ્તુ અખબારોમાં કે કોઈ જગ્યાએ આવે તો ભારતીય સંસ્કૃતિના માણસોએ એને વાંચવી નહીં જોઈએ, એ આપણા માટે યોગ્ય નથી. નારદજીનું ફરી એક વખત ભક્તિ સૂત્ર યાદ કરું, દુસંગ સર્વથૈવ ત્યાજ્ય, એ આપણા માટે કુસંગ છે, દુસંગ છે. જ્યાં આપણી શ્રદ્ધાને ચોટ લાગે એવા કોઈ લેખ, એવા કોઈ અખબારો, એવા કોઈ મેગેઝીનો નહીં વાંચવા જોઈએ. સવિનય અસહકાર કરવો, આપણે કોઈની સાથે વિરોધ નહીં કરવો, પણ એ વસ્તુ નહીં અડવાની આપણી શ્રદ્ધા ઉપર ઘા કરે. અને તમને કદાચ જાણ્યું છે, દેશની અંદર આજે રામાયણ ઉપર જેટલા પ્રહારો લોકો કરતા શીખ્યા છે એટલા બીજા ગ્રંથો ઉપર નથી કરતા. ખબર નહીં રામાયણે શું બગાડ્યું, કહેવાતા ડાયા માણસો રામાયણ ઉપર પ્રહાર કરે. સનાતન સંસ્કૃતિનો ઠેકો લઈને બેઠેલા માણસો એમ કહે છે કે રામાયણ વંચાય નહીં, એ તો ચોપાઈ છે, લોકકથા છે, આમ છે ને તેમ છે. મને દયા આવે છે આ લોકો. જે લોકો આવી પ્રવૃત્તિ કરે આપણા માટે દુસંગ છે, સત્સંગ નથી આપણા. બીજા ધર્મમાં કોઈ કોઈ આમ કેમ આમ 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 આંગળી ઊંચી નથી કરતો, કતલ કરી નાખે, લોકો મારી નાખે. હિન્દુ ધર્મ એટલો બધો વિશાળ ઉદાર છે કે આમાં ગમે તેને ફાવે એમ બોલી શકે, ગમે તેમ લખી શકે. અને આપણી હિન્દુ જનતા એવી થોડીક પહેલી ઢીલી કે એમાં સાંભળી લે છે, સાંભળી લે કે હશે. તમારી ઉદારતાનો અમુક લોકો ખોટો અર્થ કરીને તમને કાયર સમજતા જાય છે, તમને ભીરુ સમજતા જાય. એવા સમયે એવી એક સાંપ્રત એક એવી સંઘર્ષમય ક્ષણોમાં ભારતીય સંસ્કૃતિની નૌકા છે, ત્યારે મેરે ભાઈ બહેન તમારી સંસ્કૃતિ માટે સજાગ બનો. તમારા રામકૃષ્ણ, તમારી ગીતા રામાયણ, તમારી વૈદિક પરંપરા, એના માટે તમારે જાગૃત બનવું જ રહ્યું. બુદ્ધિપૂર્વક પ્રયાસો થાય છે સમાજમાં, એના ઉપર વારંવાર હું કહી રહ્યો છું, તોડવાની કોશિશ થાય છે. એવા સમયે જાગૃત રહેવું. આપણે કોઈનો કોઈને થપાટ નથી મારવી, કોઈને ધક્કો નથી મારવો, કોઈને નુકસાન નથી પહોંચાડવું, પણ એવું લેખ એવા લખાણો જ્યાં હોય એ વસ્તુ અડવી નહીં. બસ કેવી કેવી ચોપડીઓ છપાણી હિન્દુસ્તાનમાં રામાયણ ઉપર, હા, માં જાનકીના ચરિત્ર ઉપર, હનુમાનજીના ચરિત્ર ઉપર કેટલા કેટલા ભયંકર આક્ષેપો કર્યા લોકો, અને હિન્દુ જનતા એમને બેઠી છે. અમે બૂમા બૂમ કરીએ છીએ ગાદી, અમારા ઉપર કેસ આવ્યો, નોટિસ આવી મારા ઉપર કે તમે અમારા હિતને નુકસાન પહોંચાડ્યું છે. અખબારનો રિપોર્ટ લઈ અને એક લેખકે અમને નોટિસ મોકલી મુંબઈના કોઈ મોટા સોલિસિટર પાસે. હું તો કાગળ વધારે જોઈ શકતો નથી, એટલી બધી ટપાલો આવે એટલે માંડ જાઉં ત્યારે થોડા ઘણે ટપાલો જોઈ શકું જોઈ. હવે નોટિસ પડી હશે, મને કાંઈ ખબર નહીં. પછી બીજી ટપાલ આવી, તમે મને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે લોકોને અપીલ કરીને, મારી ચોપડી કોઈ ખરીદતું નથી, તમારા ઉપર કોર્ટમાં કેમ ન જાઉં. મારે તો કંઈ જવાબ આપવાનો હોય જ નહીં, હું શું કામ જવાબ આપું, શું કામ કોઈ વ્યક્તિગત ખુલાસામાં શું કામ જાઉં, નહીં આપ્યું. પછી એના કોઈ બીજા મિત્રો થ્રુ કહેવડાવ્યું કે તમે બાપુને એમ કહો કે આનો જવાબ આપે, એટલે પછી બીજા વકીલ મિત્રો મારી પાસે આવ્યા કે બાપુ આ તો બહુ થશે ને તમારે કોર્ટમાં. અરે કોર્ટમાં શું, રામની સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે નરકમાં જવાની તૈયારી છે. કોર્ટ શું વિચારી અમારી સામે કરવાની. મેં કહ્યું ભાઈ મને ફિકર નથી, મેં કોઈ ગુનો કર્યો નથી, હું મારા ઘરની મારી સંસ્કૃતિની વાત મારા માણસોને કરું એ કોઈ ગુનો છે? હું મારા રૂમમાં રહેતો હું એ રૂમમાં સાવરણી લઈ અને મારી રૂમ સાફ કરું તો એ મારો ગુનો છે? હું મારા ભાઈ બહેનોને જાગૃત કરું એક સાધુને નાતે કે જે ભાઈ બહેનો પોતાના બાળકોને ઘી નથી ખવડાવતા, પોતાના બાળકોને પૂરા કપડાં નથી આપતા, અને એ સાધુ સંતને પોતાના મા બાપ માનીને સાચું ઘી ખવડાવે, સાચા કપડાં આપે, આટલી જે સમાજ અમારા ઉપર ઉપકાર કરે એ સંસ્કૃતિ માટે બોલવું એ અમારું કર્તવ્ય હતું. એટલે મેં કીધું હું કંઈ ખુલાસામાં જવાનું નથી. બધા બીજા બધા સ્નેહીઓ બિચારા બહુ ગભરાયા કે બાપુ તમારા કથાના કાર્યક્રમો હોય ને તમારે કોર્ટમાં જવું પડે ને આ એને પ્રતિષ્ઠા મળી જશે કે મોરારી બાપુની સામે. મેં કીધું ભલે કોઈ વાત, પણ મેં કીધું તમારે અને જવાબ આપવો એ તો આપજો કે મારા શ્રોતાઓ હજારોની સંખ્યામાં નથી, લાખોની સંખ્યામાં. અને જે દિવસે વ્યાસ ગાદી ઉપરથી એક અપીલ મેં કરી તે દિવસે એ શ્રોતાઓ ભાવના આવેશમાં કેવું રૂપ પકડશે પછી એની જવાબદારી અમારી નથી, પછી તમારી જવાબદારી છે. એમને જવાબ આપો, કારણ કે મને તમારી શ્રદ્ધા, તમારી આસ્થા અને તમારી આ શાસ્ત્ર ઉપરની નિષ્ઠા ઉપર ભરોસો છે.
એટલા માટે હું કહેતો. પછી તો બહુ મોટા વકીલને કંઈ રાખ્યો ને ખબર નહીં એવું કરું. પછી વકીલે એને સલાહ આપી કે આમ કરાય નહીં, આમાં તું જીતીશ નહીં ને દુઃખી દુઃખી થઈ જઈશ. પછી પાછો પેલું હોય ને તો વળી પાછી બીજી ટપાલ આવી, મોરારી બાપુ બે લીટીમાં લખી આપે કે મારાથી ભૂલમાં ભૂલ. અરે મેં કીધું ભૂલમાં છે નું, પણ હજી કહું છું કે બોલું છું. હા શું કામ ભૂલથી ભાઈ? અમારા રામે, અમારી માં જાનકીએ ને અમારા હનુમાનજીએ તમારું શું બગાડ્યું? ક્યાં તમારી આડો આવ્યો રામ? ક્યાં જાનકીએ તમારે મુશ્કેલીઓ? એ પવિત્ર પાત્રો જેના દૂધ ઉપર, જેના ધાવણ પી પી અને આ હિન્દુ સંસ્કૃતિ આજ સુધી ટકી છે, એના પાત્રો ઉપર ઘા કરવાની તમારી હિંમત? હજી તો એ વસ્તુ ઉપર પરદો પડી ગયો. ટૂંકમાં મારે કહેવું છે કે તમારે પણ, અમે તો અમારું દાયિત્વ, સાધુ સંતો તો જ્યાં જ્યાં પોતપોતાની રીતે આ વાત કરતા જ હોય છે, કરી જ રહ્યા છે, પણ મેરે ભાઈ બહેન તમારી પણ થોડીક ફરજ છે. અને એ ફરજમાં બીજું કંઈ નહીં, બધા આપણા છે, કોઈને ભગવાન નુકસાન ન કરે, પણ જ્યાં સંસ્કૃતિ વિરુદ્ધ વાત હોય એવા લખાણો વાંચો નહીં, એવી ચોપડીઓને અડો નહીં, એવા પ્રવચનો સાંભળો નહીં. એવો સત્સંગ તમારા માટે દુસંગ છે, એમાંથી દૂર રહી જાય, એનાથી હટી જાય. ઘરમાં બેસીને રામાયણ વાંચ્યા કરો, હનુમાન ચાલીસા કર્યા કરો. કોઈ પ્રભાવમાં અંજાઈને તમારી સંસ્કૃતિ ઉપર ઘા થતો હોય એવા પ્રભાવક મીટિંગોમાં જવાની તમને જરૂર નથી. તમે અંગત બેઠા બેઠા હરિભજન કરો. હા શું જરૂર છે કોઈ એવા માણસોની સાથે તમારા ફોટા પડે એથી? શું તમને મોક્ષ મળી જવાનો છે? વિશાળ રાજમાર્ગ સનાતન સંસ્કૃતિનો, એના ઉપર તમે રહો, આ તમારું કર્તવ્ય છે. તો આવા પ્રસંગોને લઈ લઈને પોતાના પાંડિત્યને પોષવા માટે પુસ્તકો લખાય ને જેમ તેમ આક્ષેપો થાય, મેરે ભાઈ બહેન એવી વસ્તુની સામે આપે જાગૃત રહેવાનું છે, કટિબદ્ધ રહેવા. દીક્ષાનો અધિકાર છે સાધુને, એ ન્યાયે કોઈ ગલત વાત નથી, પણ છતાંય વિશ્વામિત્રની પ્રકૃતિ જોતા એ માંગે એવું. અને આપણા દેશની પૂરી પરંપરામાં ઋષિ માંગે નહીં, ઋષિ તો દાતાર છે. ઋષિ તો થોડુંક ભૌતિક લઈને આધ્યાત્મિક આપવાનું કામ કરે છે. મારે તમારે આંગણે આવીને બે રોટલી ખાય અને તમને મને રામાયણ અને ગીતા આપે છે, ભૌતિક લઈને આધ્યાત્મિક આપવાનું વ્યાસ નારાયણ કહે છે. ભારતનો સાધુ ભૌતિક લે છે અને આધ્યાત્મિક પ્રદાન કરે છે. એ લે છે થોડું, આપે છે જાજુ. તો કંઈ માંગે સાધુ? અને મેં અનેક વાર કહ્યું છે કે માંગવું નહીં, બસ ગમે તે થઈ જાય, લાયક બનવું. એને કહેવાનું કે મને જે દિવસે લાયક ગણજે તે દિવસે તારે જે નિર્ણય કરવો એ કરજે, બાકી હું તારી પાસે માંગીશ નહીં. માંગવાથી મારી તમારી મહત્તા બહુ ગીરી છે, પડી ગઈ છે. ઋષિ માંગતો નથી. સ્વામી રામતીર્થ જ્યારે કોઈ કોઈને માંગતા જોતા ત્યારે કહેતા કે હે સાધુ ક્યું માંગતા હૈ, સખી સબકો દેતા હૈ, સખાવત સબકે નામ હૈ, રાશન બધા લખાવી લખાવીને આવ્યા છે, તું શું કામ? નથા દાંત વાકું તો દિયા દૂધ માકું, ખબર હૈ ખુદા કું સબર જો ભરેગા. અંદર જો આપણને પોષણ આપ્યું ને બહાર નીકળ્યા પછી માના અંગમાં આપણા માટે વિશિષ્ટ વ્યવસ્થા કરીને દૂધ આપ્યું તો શું એ રોટી નહીં આપે? સૂત્રના રૂપમાં સમજી લો એક વસ્તુ ગંભીરતાથી, ઈશ્વરે જેને જન્મ આપ્યો છે આ ધરતી ઉપર એની આવશ્યકતા બધી પૂરી થાય છે, પણ અપેક્ષા પૂરી થતી નથી. મારી ને તમારી જેટલી જરૂરત છે એ તો પૂરી કરવાની ઈશ્વરની ફરજ છે. રહેવાનું, જમવાનું, ગમે તેવા કપડાં, આપણી કક્ષા પ્રમાણે આવશ્યકતા પૂરી થાય જ, પણ અપેક્ષા પૂરી નથી થતી. પરમાત્માની સૃષ્ટિનો નિયમ છે, આવશ્યકતા પૂરી કરે છે, પણ આપણી એટલી બધી અપેક્ષાઓ વધી ગઈ છે. એટલા માટે હું તમે રડીએ છીએ કે અમારે આમ છે, અમારે આવશ્યકતા તો પ્રભુ પૂરી કરે જ. કીડી કણ હાથીને હારો અને સૌને સૌનું જાય મળી, જગન્નાથ સૌને દેનારો, અર્ધવાણી તો આજ ફળી. હા અજગર ક્યાં ચાકરી કોઈની કરે, પણ ખોરાક હવામાંથી એના મોઢામાં જાય. પડ્યો રે ચંદનના લાકડાને વીંટળાઈને મોઢું હવામાં રાખે, પણ અઠવાડિયું થાય એટલે આહાર એના મોઢામાં આવીનું. સિંહ શું કામ કરે, શું ઉપયોગી સિંહ, પણ સિંહને સમય થાય એટલે મારણ આવીને મળી જાય, સૌને સૌનું જાય મળી. કહેવાનો મારો અર્થ, આપણી જરૂરિયાત પ્રભુ જરૂર પૂરી કરે, અપેક્ષાઓ પૂરી નથી થતી, આપણે એટલી બધી અપેક્ષાઓ વધારી છે.
मांगवू नहीं, मांगो नहीं, लायक बनवू। ज्यारथी मांगवानी टेव आवी छे त्यारथी भगवान ने कही दो यथा योग्यम तथा करू, तारे जेम करवू एम कर। हाँ, अमे बैठा छीए।